સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે એક માસૂમ યુવતીની બહેરામીપૂર્વક હત્યા કરવાની ઘટના સામે આવી છે વડોદરા શહેર વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે શહેરના છેવાડે આવેલા નેશનલ હાઈવે નજીક મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં એક માસૂમ યુવતીની બહેરામીપૂર્વક હત્યા કરી તેનો એક હાથ પણ કપાયેલી હાલતમાં મળી આવ્યો છે બનાવના પગલે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે બનાવ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર શહેર નજીકના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી લેન્ડફિલ્ડ સાઇડ પાસે એક યુવતીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી માહિતી મળતા જ પોલીસ ગંભીરતા દાખવી તાત્કાલિક સ્થળે પહોંચી જઈ જ્યાં યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી યુવતીના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ યુવતીનો જમણો હાથ કાપીને તેના શરીરથી દૂર પડેલો મળી આવ્યો હતો યુવતીને માથા અને મોઢાના ભાગે ખૂબ જ જનૂનીપૂર્વક હુમલો કરી તેનો એક હાથ પણ કાપી નાખવામાં આવ્યો હોવાનું સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીઓને જોવા મળ્યું હતું જોકે યુવતીની કોણ અને કયા સંજોગોમાં આટલી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અહીં સ્પોટ પર આવ્યા પરિસ્થિતિ હતી કયા પ્રકારની કાર્યવાહી આપણે હાથ ધરી છે એક કંટ્રોલ રૂમમાં વર્દી મળી હતી અરાઉન્ડ 9:45 આસપાસ જેમાં ધન્યાવી ગામની જે સીમ છે એમાં એક લાશ એક છોકરીની મળી આવી છે એવી અમને કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો તાત્કાલિક PCR પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને PSIની ટીમ અહીંયા આવી ગયેલી હતી ACP એફ ડિવિઝન સુરેન્દ્રસિંહ કુંભોત પણ અહીંયા આવી ગયા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અહીંયા આવી ગઈ છે તૃષા રાજેન્દ્રસિંહ સોલંકી નામની એક 19 વર્ષની દીકરીનું હત્યાનો એક બનાવ અહીંયા બનેલો છે તૃષા રાજેન્દ્રસિંહ સોલંકી પોતે સામડી ગામ ગોધરાની વતની છે અને અહીંયા એના મામાના ઘરે રહીને એ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરતી હતી અહીંયા આ જગ્યાએ એની લાશ મળી આવી છે ઘા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને એનું હત્યા કરવામાં આવી છે પ્રાથમિક જે માહિતી છે એ આ પ્રકારે છે હાલ જે દીકરી છે એના મામાની ફરિયાદ લઈને મર્ડરનો ગુનો રજીસ્ટર કરવાની કામગીરી ચાલુ છે બનાવના સ્થળે FSLની ટીમ અત્યારે રાત્રે જ બોલાવી લેવામાં આવશે અને ટેકનિકલ જે સર્વેલન્સની છે કામગીરી એ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનની ટીમ ચાલુ કરી દીધી છે અને એ ઉપરાંત જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આ બનાવ જે બન્યો છે એ જે ગુનો બન્યો છે એની અંદર ડિટેક્શનની પહેલામાં વહેલી તકે ડિટેક્ટ કરવામાં આવે અને આ કરુણ જે ઘટના બની છે દીકરીના મૃત્યુની એના હત્યારાઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે એવી કાર્યવાહી વડોદરા શહેર પોલીસ કરી રહી છે જે લાશ મળી છે એ ખૂબ જ દર્દનાક સિચ્યુએશનમાં મળેલી છે દીકરી જે મરણ ગયેલ છે તૃષા એનો હાથ કપાયેલી હાલતમાં મળેલો છે અને માથાના ભાગે અને ગાલના ભાગે અલગ અલગ ભાગે મોટા તીક્ષ્ણ હથિયારથી ઘા મરેલા એવું પ્રાથમિક રીતે દેખાઈ રહ્યું છે લોકેશન કયા પ્રકારનું છે કઈ ક્યાં જગ્યા બનાવ બન્યો છે એક ખેતરની સીમ છે એની અંદર આ બનાવ બન્યો છે આખા વિસ્તારમાં ફક્ત એક જ મકાન છે એકદમ અવાવરું જગ્યા છે સાંજના સમયે અહીંયા ઘણી બધી વખત લાઇટ પણ જતી હોય છે આજે પણ સાંજના સમયે 7:45-8:00 વચ્ચે અહીંયા લાઇટ ગયેલી હતી ખૂબ જ અવાવરું જગ્યા છે અને એના કારણે જ કદાચ એવું લાગે છે કે આવરું જગ્યામાં લાવીને આ દીકરીને હત્યાનો અંજામ આપવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 2-3 ટીમો SOGની ટીમો કામે લાગેલી છે એની સાથે સાથે મારી ઝોન 3ની LCBની ટીમ પણ આમાં કામે લાગેલી છે પોલીસ સ્ટેશનમાંથી પણ શું તમે જોયું હતું અને શું બનો બન્યું હતું અહીંયા આગળ ચીસો બહુ પાડતી હતી એકદમ છોકરી કેટલા વાગે 8:15 બાકી શું તમને લાગ્યું કે શું થયું હશે હવે એકદમ અંધારામાં અમારે લાઇટ નહોતી એટલે લાઇટ જતી રહી એટલે એકદમ ઓળખાય નહીં માણસ તથા પછી થોડી વાર એનું અમે જમીને ગાડી બોલાવી પોલીસવાળાને તમે ત્યાં ગયા તમે ત્યાં શું જોયું કશું નહીં અમે ઠેઠ નહીં જઈ મને BP નો પ્રોબ્લેમ છે એટલે હું નહીં જઈ ઠેઠ જોવા શું બૂમા બૂમ કરતી હતી ચીસો બહુ પાડતી હતી ઝટકા મારતા હતા ને એ લોકો અમે એવું નહીં બધું જોવા ગયા અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક શેર અને
સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।